હેલો, એકમવાળા ઉદાહરણ બાકી હતા એ પૂરા કરી લેશું ને. જો ઉદાહરણ 11, પેજ નંબર 60 પર છે. બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી, પરમલ અને નવરા નામના ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની વિગત રૂપિયામાં નીચેના શ્રેણીકો એ ને બીમાં આપી છે. શ્રેણી એ અને શ્રેણી બી એ આપણે અહીંયા લખશું. સપ્ટેમ્બરનું વેચાણ શ્રેણી એ, એમાં ચોખાની જે જાત છે બાસમતી, પરમલ, આપણે જે પરિમલ કહીએ છીએ તે, અને નવરા, એ આપણને નથી ખબર, આપણે અહીંયા નથી ચાલતી એ જાત, કદાચ મને એની ખબર હોય. 10,000, 20,000 અને 30,000, 50,000, 30,000 અને 10,000. રામકિશન અને ગુરુચરણ સિંઘ આ પ્રમાણે શ્રેણીક એ આપ્યો છે. એમ શ્રેણીક બી આપ્યો છે. ઓક્ટોબરનું વેચાણ, વળી પાછી ચોખાની ત્રણ જાત બાસમતી, પરમલ અને નોરા, 5,000, 10,000, 6,000, 20,000, 10,000, 10,000. રામકિશન અને ગુરુ ચરણસિંહ ચોખાનું આટલું, આટલા રૂપિયાનું વેચાણ કર્યું છે એને. જેમ કે બાસમતી ચોખા તો સપ્ટેમ્બરમાં રામકિશને 10,000 નું, પરમલે રામકિશને બાસમતી પ્રકારના ચોખા 10,000 રૂપિયાના વેચ્યા, પરમલ પ્રકારના ચોખા 20,000ના અને નવરા પ્રકારના ચોખા 30,000ના, એવી રીતે ગુરુચરણસિંહ માટે અને સેંગબે ઓક્ટોબરમાં. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો, એટલે સરવાળો. હવે એ જે શરત છે ને ત્યાં એવું નથી લખતો, લાંબી છે ને, એટલે આપણે સંકેતમાં લખી નાખીએ. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ, એટલે એ પ્લસ બી, બે શ્રેણીકોનો સરવાળો. અહીંયા પ્રકાર લખી નાખીએ પાછા, બાસમતી, પરમલ, નોરા. બાસમતી 10 ને 5 15,000, 10 ને 20 30,000, 30 ને 6 36,000, બીજી હારમાં 70,000, 40,000,
અને 20,000 આ છે રામકિશન અને આ છે ગુરુચરણસિંહ. સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાનમાં વેચાણમાં થયેલ ઘટાડો, સપ્ટેમ્બરથી ઓક્ટોબર, બરાબર, એટલે સપ્ટેમ્બરથી ઓક્ટોબર, સપ્ટેમ્બરમાંથી ઓક્ટોબર બાદ કરવાનો. બીજું તો એ માઇનસ બી, વળી પાછી આવી જ વિગતો બાદબાકી કરીને ઉપર પ્રકાર લખી નાખશું આપણે, બરાબર છે. બાસમતી, પરમલ, નોરા, દસમાંથી પાંચ બાદ 5,000, વીસમાંથી દસ બાદ 10,000, ત્રીસમાંથી છ બાદ 24,000, પચાસમાંથી વીસ બાદ 30,000, ત્રીસમાંથી દસ બાદ એટલે 20,000, અને દસમાંથી દસ બાદ 0, બરાબર. રામકિશન અને ગુરુચરણસિંહ. સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબરનું વેચાણ ઓછું છે એટલે ઘટાડો મળ્યો ને. નંબર 3, શું પ્રશ્ન છે? જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી શોધો. 2% નફો એટલે બીમાં 2% છે ને, ઓક્ટોબર એટલે બી, બીના 2% એટલે 2/100 ગુણ્યા બી. શ્રેણીક બી ગુણાકારમાં મૂકીએ 2/100, શ્રેણીક બી 5,000. પ્રકાર પછી લખશું, અત્યારે પેલા શ્રેણીક લખી નાખીએ, ગુણાકાર કરી નાખીએ પછી પ્રકાર લખશું. 10,000, 6,000, 20,000, 10,000 અને 10,000. બે મીંડા ગયા 50×2 અંદર ગુણીએ, બરાબર ને, ઓમાં 2 મીંડા ગયા એટલે 100×2 200, 60×2 120. પ્રકાર લખવાનો છે કા, એટલે કઈ ખોટું નથી. આપણે નીચે પ્રકાર લખવાનું નક્કી કર્યું હતું ને, અહીંયા લખશું. બાસમતી, પરમલ અને નવરા. ચાલો 100×2 200, 60×2 120, 20×2 400, 100×2 એટલે 200 અને પાછા 200. પેલું કોણ છે? રામકિશન. અને બીજા ગુરુચરણસિંહ. બરાબર, તો ઓક્ટોબરમાં રામકિશનને 100 રૂપિયા, 200 રૂપિયા, 120 રૂપિયા નફાના મળ્યા, અને ગુરુચરણસિંહને 400 રૂપિયા, 200 રૂપિયા, 200 રૂપિયા એ પ્રમાણે મળ્યા, બરાબર. ઓકે, પછી બીજું એક ઉદાહરણ બાકી હતું, જોઈ લઈએ. હા, 19મું ઉદાહરણ. વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે
કરવા પ્રસાર માધ્યમને ભાડે લે છે. શ્રેણી કેમાં સંપર્ક દીઠ ભાવ પૈસામાં નીચે પ્રમાણે આપ્યો છે. જો બે શહેરો એક્સ અને વાયમાં દરેક પ્રકારના સંપર્કોની સંખ્યા નીચે પ્રમાણે આપી છે. બે શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. ઉદાહરણ 19. શ્રેણી એ સંપર્ક દીઠ ભાવ એ છે ને પૈસામાં છે, 40 પૈસા, 100 પૈસા અને 50 પૈસા. ટેલિફોન પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર એમ શ્રેણી બી આપ્યો છે. સંખ્યા આપી છે એટલે આ ભાવ આપ્યો છે. શ્રેણી બી ટેલિફોન પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર હજાર પાંચસો પાંચ હજાર 3000 1000 અને 10000. એક્સ અને વાય, તમને ખ્યાલ આવ્યો શું આ કહે છે? શ્રેણી એમાં વ્યક્તિનો સંપર્ક કરવા માટે ટેલિફોન દ્વારા સંપર્ક કરે તો 40 પૈસા ખર્ચ ના થાય. રૂબરૂ મુલાકાત કરે, રૂબરૂ મુલાકાત માટે 100 પૈસા ખર્ચ, દીક્ષા કરીને જવું પડે ને. અને પત્ર લખીને મુલાકાત કરે તો 50 પૈસા. બે શહેરો એક્સ અને વાય એમાં સંપર્કની સંખ્યા, શહેર એક્સમાં ટેલિફોન દ્વારા સંપર્ક 1000, પ્રત્યક્ષ મુલાકાત દ્વારા 500 અને પત્ર દ્વારા 5000. અને શહેર વાયમાં એટલે ટેલિફોન દ્વારા સંપર્ક 3000, પ્રત્યક્ષ મુલાકાત દ્વારા 1000 અને પત્ર દ્વારા 10000. તો ટોટલ ખર્ચ કેટલો? હવે તમે જુઓ, આમ તો ગુણાકાર જ કરવો પડશે ને, પણ એ અને બીનો ગુણાકાર વ્યાખ્યાયિત નહીં થાય, કારણ કે એની કક્ષા છે 3/1 અને બીની કક્ષા છે 2/3. એટલે 2/3 ઇન્ટુ 3/1, તો બી ગુણ્યા એ, આ ગુણાકાર વ્યાખ્યાયિત થશે. બી એ શ્રેણી બી, હવે ઉપર કઈ નહીં લખીએ હમણાં, 500 5000 3000 1000 10000 એને ગુણ્યા શ્રેણીમાં 40 100 અને 50. આની કક્ષા 2/3, પેલી 3/1, એટલે તમને શ્રેણી કેવો મળશે? 2/1 કક્ષાનો. બિહાર એક સ્તંભ 1000 × 40 એટલે 40000 પ્લસ 500 × 100 5000 × 50 અહીંથી બીજી યાર લઈએ, 4 × 3 = 12 ચાર મિનિટ આવશે ને, પ્લસ 1000 × 100 અને 10000 × 50 એનો સરવાળો એ હું લખી નાખું છું, જોઈને તમે ચેક કરી લેજો કેલ્સીમાં. અહીંયા કરી નાખું છું, એ થશે 3,40,000. અને 7,20,000 આ શહેર એક્સમાં
અને આ શહેર વાયમાં. બે શહેર એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચમાં આવેલ કુલ રકમ શહેર એક્સમાં રૂપિયામાં કન્વર્ટ કરી નાખી, બે મીંડા કાઢ નાખો, આ તો પૈસા છે ને, બરાબર 3400. અને શહેર વાયમાં 7200. આટલો ખર્ચ કરવામાં આવ્યો, બરાબર. એટલે એ વાત પૂરી થઈ. હવે સ્વાધ્યાયના દાખલા, સ્વાધ્યાયમાં બે દાખલા હતા ને, હાલો એ બે વાત પૂરી કરી લઈએ. આ કમ્પ્લીટ થઈ ગયું ને? એક મિનિટ હો, હવે સ્વાધ્યાયમાં 19મો દાખલો. એક ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડ પ્રતિવર્ષ 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ પ્રતિવર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 1800 અને રૂપિયા 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણી ગુણાકારના ઉપયોગથી નક્કી કરો. ટોટલ 30,000 છે એની પાસે, પાંચ ટકા અને 7%. ધારો કે 5%ના બોન્ડમાં એક્સ રૂપિયા રોકવામાં આવે, કેટલા રૂપિયા રોકવા એ નક્કી કરવું છે ને. ટોટલ 30,000 હતા એટલે 7%ના બોન્ડમાં રૂપિયા 30,000 માઇનસ એક્સ, બરાબર. હવે એના ઉપર જે વ્યાજ છે કેટલું, 5% અને 7%, તો એક્સ અને 30,000 ઓછા એક્સ, આનું વ્યાજ 5%, એટલે 5/100 અને 7%, 7/100 આપણે કેટલા મળવા જોઈએ, 1800 રૂપિયા. 1/1 શ્રેણીક, આમ તો સાદી ગણતરી થઈ છોકરાવા. એક્સ રૂપિયા 5% લેખે, આટલા રૂપિયા 7% લેખે, મળવા કેટલા જોઈએ, 1800. એ જ થયું ને, હા ગુણાકાર કરશો એ જ થશે ને. 5 × અહીંયા 1/1 કક્ષાનો શ્રેણીક મળશે, 5x/100 પ્લસ 30,000 ઓછા એક્સ ગુણ્યા 7, આગળ મૂકી દો, છેદમાં 100, બરાબર કેટલા, 1800. હું શ્રેણીક ના કર્યો તો સાદી ગણતરીથી પતી જતા તો, હે ને. બેને સરખાવીએ, સીધા 100 વડે સામે ગુણી નાખું છું, ઓકે. 5x 7 = 21, 1, 2, 3, 4 મીંડા માઇનસ 7x. બે વડે ભાગી નાખો,
15,000 तो 5% ना बोन्ड में रुपया 15,000 टोटल 30,000 है बाकी 15,000 जो विद है ना तो 7% ना बोन्ड में 15,000 रोकवा जोईए। હવે એ જ વસ્તુ પાછી ગણવાની છે પણ મળવા કેટલા જોઈએ હવે 1800 ને બદલે 2000 અહીંયા જે 1800 છે ને એને બદલે 2000 મળવા જોઈએ વ્યાજ જે મળે એ ટોટલ 2000 થવું જોઈએ તો એના માટે પ્રત્યેક બોન્ડમાં કેટલા રૂપિયા રોકવા પાછી એ જ ગણતરી એક્સ 30,000 ઓછા એક્સ 5/100 7/100 બરાબર કેટલા મળવા જોઈએ 2000 રૂપિયા फाइव एक्स बाय 100 प्लस 7 × 30,000 माइनस एक्स बाय 100 बराबर 2000 तो 5x/100 प्लस 7 × 30,000 ओछा एक्स छेदमा 100 બરાબર 2000 5x 7 × 21 1 2 3 4 માઇનસ 7x બરાબર 2x બરાબર 2,10,000 માંથી 2,00,000 બાદ થયા ને 10,000 વધ્યા એક્સ બરાબર 5,000 બરાબર એટલે 5% બોન્ડમાં કેટલા રકવો જોઈએ 5,000 માટે રૂપિયા 5,000 તથા બોન્ડમાં 5,000 બાદ કરી નાખો એટલે કેટલા વધ્યા 25,000 રોકવા બરાબર ઓકે પછી 20મો દાખલો હલવાને સાફ કરી નાખીએ થઈ ગયું ને કમ્પ્લીટ રેડી સાદા ગુણાકારથી મળી જેવું છે તો હે ને પણ હવે શ્રેણીકની મદદથી કીએ એટલે આપણે શ્રેણીકની મદદથી ગણવું પડે એના પછીનો દાખલો એક સવિશે શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે તેમની વેચાણ કિંમત અનુક્રમે રૂપિયા 80 રૂપિયા 60 અને રૂપિયા 40 છે પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણીક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો
હા, હેલું જ છે હવે આમ તો, ગુણાકાર જ કરીને સરવાળો કરવાનો છે. કાંઈ વાંધો નહીં, ચાલો. પુસ્તકોની સંખ્યા, દાખલો 20મો. પેલા રસાયણ, પછી ભૌતિક, અને પછી અર્થશાસ્ત્ર. દસ ડઝન એટલે 120, એ તો આવડશે ને. 8 ડઝન એટલે 96, અને પાછા 10 ડઝન એટલે 120. અને શેણી કહે કે પછી એની કિંમત, પુસ્તકોની કિંમત, આ 3/1 કક્ષાનો શ્રેણીક થયો ને, નહીં 1/3. હા, તો સામે જે શ્રેણીક બીજો મેળ બનાવીએ એમાં હારની સંખ્યા 3 થવી જોઈએ ને. પુસ્તકની કિંમત છે એ રૂપિયામાં છે, ઓકે. 80, 60, 40. 80, 60 અને 40. 80 રૂપિયા કોના? રસાયણના. 60 રૂપિયા ભૌતિકના, અને 40 રૂપિયા અર્થશાસ્ત્રના. તો ટોટલ કેટલા રૂપિયા મળ્યા એમ લ્યો? અમને પેલા એમને કીધું તો ગુણાકાર કર નાખ એને, એ ગુણ્યા બી 120, 96, 120, 80, 60, 40. 120 × 80 12, 8, 96, 9,600. ભીંડુ 6, 6, 36, 3, 9, 6, 54 ને 3, 57. 12, 4, 48. ચલો 60 તો પાકા થઈ ગયા પાછળ. 8 ને 7, 15. 15 ને 6, 21. 9 ને 2, 11. 11 ને 5, 16 ને 4, 20. 20,160. શું પ્રશ્ન હતો? કેટલી રકમ મળશે? પુસ્તક ભંડારને, પુસ્તક ભંડાર નવો શબ્દ લાગે ને, બુક સ્ટોર. હા, હવે જાણીતો છે. મળતી રકમ રૂપિયા 20,160. એ ટૂંકમાં પતી ગયું, બરાબર. ચાલો, એટલે રકમવાળા દાખલા પૂરા થઈ ગયા. હવે બે એમસીક્યુ બાકી હતા, એ કરી નાખીએ. એટલે આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય ને, આખો ટોપિક પૂરો થઈ ગયા આપણો. પી વાય પ્લસ ઓમેગા વાય વ્યાખ્યાયિત થાય તે રીતે, ઓકે. એમાં છે ને બધાની કક્ષા આપી છે, એ પહેલાં આપણે લખી લઈએ. શ્રેણીક એક્સ છે એની કક્ષા છે 2/n. પછી શ્રેણીક વાય એની કક્ષા છે 3/k. જોજો, ઉતાવળે ભૂલ થઈ જાય એવું છે, એટલું બધું ઘાટું કરી નાખ્યું છે ને, એટલે તો હું અલગ અલગ લખું છું કક્ષા બધાની. ઝેડ એ છે 2/p. પછી છે ડબલ્યુ 2/p. પછી 3/n. અને પી એની કક્ષા છે 3/p. હવે પેલો જે પ્રશ્ન છે, એટલે 21મો દાખલો, PY + WY, PY + WY વ્યાખ્યાય થાય તે રીતે
एनकेपी पर प्रतिबंध मुकवामां आवे। ओके चलो श्रेणी पी नी कक्षा शुं आपणे अहीं नीचे लखीए पी नी कक्षा पी बाय के, वाई नी कक्षा थ्री बाय के, पी गुणिया वाई व्याख्या क्यारे थाय तो के अने त्रण समान थाय तो थाय ने पी वाय। व्याख्यायित होवा माटे के बराबर त्रण प्लस मां कोण छे डबल्यू वाय, डबल्यू अने वाय, डबल्यू नी कक्षा एन बाय थ्री अने वाय नी कक्षा थ्री बाय के। तो डबल्यू वाय गुणाकार नी कक्षा शू थई एन बाय के। अच्छा पी वाय नी कक्षा लखी नाखी छे के बराबर त्रण होय तो पी बाय के थयुं ने, नीचे लखी नाखू पी वाय एनी कक्षा पी बाय के। तो सरवाळो पी वाय प्लस डबल्यू वाय समान कक्षाना श्रेणिकोमां ज सरवाळो थाय तो ए व्याख्यायित होवा माटे एन बराबर शुं पी अथवा पी बराबर एन, पी बराबर एन अने के बराबर त्रण। केटला स्वाध्याय तू छोकराओ 3.2 एनो 21मो प्रश्न 3.2 21मो प्रश्न ए के बराबर त्रण अने पी बराबर एन। हालो ए जवाब मळी गयो आंसर इज ए। पछी 22मो प्रश्न आना उपर ज जो एन बराबर पी हो तो 7x माइनस 5z नी कक्षा 7x सात गुणाकार में आए कक्षा ना बदलाय बे श्रेणी गुणाकार में आए तो कक्षा चेन्ज थाय ने। एक्स नी श्रेणी एक्स नी कक्षा शू छे शरत छे एन एन बराबर पी ए पेला लखी नाखू नगर पाछा आपणे भूली जाऊ है ने। हवे 7x पेला नीचे नी कक्षा लखू एक्स नी कक्षा केटली छे 2 by n, ओके पछी 5z श्रेणी जेड नी कक्षा शू छे 2 by p बराबर ने। तो 7x माइनस 5z एनी कक्षा तो कि n बराबर 2 थवा जोईए आपणे एम कीधुं कि n बराबर p हा तो थई गयुं ने। तो एनी कक्षा एन बराबर पी होय एटले आ 2 बाय पी कारण के एन बराबर पी अहीं तमे पी मूकी दियो 2 बाय पी एटले 2 बाय पी थयुं ने अथवा 2 बाय एन पण लखी शकाय जो ई लोको 2 बाय एन लख्युं छे अथवा 2 बाय एन તમે અહીંયા એન મૂકો તોય કક્ષા સમાન તો તફાવત વ્યાખ્યાયિત થાય, અહીંયા પી મૂકો તોય ચાલે। તમારા જવાબમાં 2 બાય એન આપ્યું છે અને એ આન્સર છે બી। ચલે 22માં બી ઓકે ડન। ચાલો હવે આપણી વાત સ્વાધ્યાયની વાત પૂરી થઈ, વળી પાછા કેટલાક નવા શબ્દો એ સમજી લઈએ, થોડીક થિયરિકલ વાત કરી લઈએ। સરળ સરળ બાબતો છે। હવે આ રકમવાળા દાખલા છે એની કણા કુજાજી હોય હોય નહીં કાંઈ, એમાં એના કરતાં સીધી રીતે પૂછી નાખે કે ભાઈ ટોટલ કિંમત કેટલી થાય બધા પુસ્તકની તો આપણે એમને ગણી દઈએ ને, પણ ક્ષણિકમાં ગોઠવવાની વાત આવે એટલે પણ તો હેલું છે વાંધો નથી બરાબર છે। ઓકે કરું સ્ટાર્ટ હો એક જ મિનિટ। હવે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે પરિવર્ત શ્રેણી, પરિવર્તન નહીં હો પરિવર્ત, બધી ધારને અનુરૂપ સ્તંભમાં અને બધા સ્તંભને અનુરૂપ
हर में फेरवी नाखवाना कोईपण श्रेणी ए माटे। कोई पण श्रेणी ए माटे श्रेणीकनी बधी ज हार ने अनुरूप स्तंभ में अने बधाज स्तंभ ने अनुरूप हार में अनुरूप एटले पहली हार होय तो एमांथी पहेलो स्तंभ थाय, बीजी हार होय एनो बीजो स्तंभ, एम बधा स्तंभ ने अनुरूप हार में एटले पहेलो स्तंभ मांथी पहेली हार, बीजा स्तंभ नी बीजी हार, त्रीजा स्तंभ नी त्रीजी हार, एम फेरवता मळता श्रेणीक ने આપેલા શ્રેણીક એ નો પરિવર્ત શ્રેણીક એ નો પરિવર્ત શ્રેણીક સંકેત આપીએ। બે સંકેત છે, ए डेश अथवा ए ऊपर टी द्वारा दर्शाए छे। ए ऊपर टी लिखोत ने एनु इंग्लिश नाम छे ट्रांसपोज ऑफ ए, ट्रांसपोज ऑफ ए एटले ए ऊपर टी पण कराय पण मोटा भागे ए डेश ज करवामां आवशे, टी नहीं करवामां आवे। आपणे बधा आळसू रिया ने, टी लखवामां टाइम लागे, डेश झड़पी थी जाय। આપણે બધાએ બધાએ ટેક્સ્ટબુક સહી તો ટેક્સ્ટબુકમાં એ ઉપર ટી ઓછો જોવા મળશે, ડેસ જ જોવા મળશે વધારે। હવે એના કેટલાક ગુણધર્મો છે પરિવર્તનિકના ગુણધર્મો, એ ધ્યાનમાં રાખવાના છે। પરિવર્તનિકના ગુણધર્મો, પહેલું પરિવર્તનો પરિવર્ત એટલે શ્રેણીક પોતે બે વખત રોટેશન થયું, પછી બીજું એ પ્લસ બી નો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ। પણ ગુણાકારમાં ધ્યાન રાખજો છોકરાઓ, એ ગુણ્યા બી નો ડેશ બરાબર બી નો ડેશ ગુણ્યા એ નો ડેશ। ગુણાકારમાં ક્રમ છે ને એ ઊંધો થઈ જશે, એટલે એ એક ખાસ ધ્યાન રાખજો। અને અચળ કે માટે કે એ નો ડેશ, કે ને હું ફેર પડે ડેશ કરો તો એ તો અચળ સંખ્યા છે, કે એ ડેશ કે અચળ, આટલા ગુણધર્મો છે। પછી બીજો એક શબ્દ સમજવાનો છે સંમિત શ્રેણીક, અને ત્રીજો શબ્દ વિસંમિત। આટલું કામ આપણે પાછું કરવાનું છે, એક તો સંમિત શ્રેણીક આપણા નવા ટોપિકમાં આ ત્રણ શબ્દો છે, પરિવર્ત શ્રેણીક, સંમિત શ્રેણીક અને વિસંમિત શ્રેણીક। સંમિત શ્રેણીક એટલે શું? તો કે કોઈ પણ ચોરસ શ્રેણીક એ માટે, ચોરસ એ ડેશ અને એ સમાન થાય, એ ડેશ બરાબર એ, તો એવા શ્રેણીક એ ને સંમિત શ્રેણીક કહેવાય। ભેગા ભેગી વિસંમિત ની વાત એ કરેલી, એમાં કઈ નથી, એ ડેશ બરાબર માઇનસ એ, એનો પરિવર્ત લ્યો એને માઇનસ વન થી ગુણો તો એ મળે, અથવા એને માઇનસ વન થી ગુણો તો એ ડેશ મળે, બે રીતે લખાય, એ ડેશ બરાબર માઇનસ એ અથવા એ બરાબર માઇનસ એ ડેશ, તો એવા શ્રેણીકને વિસંમિત શ્રેણીક કહેવાય। જો કોઈ પણ ચોરસ
चोरस सैनिक ए माटे ए डेश बराबर है तो ए ने समित सैनिक कहे छे अने वी समित सैनिक जो कोई पण चोरस श्रेणी ए माटे ए डेश बराबर माइनस अथवा ए बराबर माइनस है डेश बी एक थियो ने तो एने वी सममित श्रेणी कहे छे। वी सममित श्रेणी नो एक गुणधर्म आपणे नोंधी राखे काम लागशे। एक तो चोरस श्रेणी तो छे बराबर एना अग्र विकर्ण पर छे ने श्रेणी जो वी सममित होय तो एना अग्र विकर्ण पर छे ने बधा घटक शून्य होय अने प्रतिविकर्ण मां साम सामे एटले ए आई जे अने ए जे आई ए वन टू ए टू वन ए वन थ्री ए थ्री वन ए बधा परस्पर विरुद्ध निशानी वाला होय। नोंध वी सममित सॉरी श्रेणी ए बराबर ए आई जे मां ए आई जे बराबर जीरो आई इक्वल टू जे तथा ए आई जे इक्वल टू माइनस ए जे आई आई नॉट इक्वल टू जे એટલે તમે સમજ્યા શું હોય જો હું તમને એક ઉદાહરણ આપું થ્રી બાય થ્રી કક્ષાનો વી સમિત શ્રેણી માનો કે અહીંયા જીરો એ બી તો માઇનસ એ જીરો માઇનસ સી આ બીની નિશાની વિરુદ્ધ આ બે આ છે ને વન ટુ આ ટુ વન આ એ વન થ્રી થયા ને તો એ થ્રી વન એનાથી વિરુદ્ધ નિશાની આ એ ટુ થ્રી છે તો એ થ્રી ટુ અહીંયા એની વિરુદ્ધ નિશાની આ આવી ગોઠવું હોય એટલે એ બી અને સીની જગ્યાએ કોઈ પણ સંખ્યાઓ હોય આમ ક્રોસમાં આમ ક્રોસમાં છે ને વિરુદ્ધ નિશાની વાળા ઘટક હોય આ વિસમિત ની ઓળખાણ હવે બે પરિણામ નોંધવાના છે આપણે તો આને નંબર જ આપી દઈએ એમાં જ સાથે આપણું કામ બનતું થાય નંબર વન નંબર ટુ કોઈ પણ ચોરસ શ્રેણી એ માટે એ પ્લસ એ ડેશ એ હંમેશા સંમિત શ્રેણી હોય તથા એ માઇનસ એ ડેશ એ હંમેશા વિસમિત શ્રેણી હોય અને એટલે નંબર ત્રણ કોઈ પણ ચોરસ શ્રેણી એ ને એક સમિત અને એક વિસમિત શ્રેણીના સરવાળાના સ્વરૂપમાં રજૂ કરી શકાય કઈ રીતે કોઈ પણ ચોરસ શ્રેણી એ ને એક સંમિત
અને એક વિસમિત સૈનિક ના સરવાળાના સ્વરૂપે અહીંયા પૂરું કરી દેવું એ બરાબર વન હાફ કાઉન્સમાં એ પ્લસ એ ડેશ પ્લસ વન હાફ કાઉન્સમાં એ માઇનસ એ ડેશ દ્વારા દર્શાવી શકાય જ્યાં એ પ્લસ એ ડેશ એ સમિત છે એટલે વન હાફ એ પ્લસ એ ડેશ એ સમિત જ થાય સમિત શ્રેણી તથા વન હાફ એ માઇનસ એ ડેશ એ માઇનસ એ ડેશ વિસમિત છે ને એટલે વન હાફ એ માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણી જ થાય સમિત શ્રેણીકને કોઈ અચળ સંખ્યાથી ગુણો તો એ સમિત જ રહીએ અને વિસમિત શ્રેણીકને કોઈ પણ અચળ સંખ્યાથી ગુણો તો એ વિસમિત જ રહીએ એટલે આ બે બાબતો એ તમારે ધ્યાનમાં રાખવાની છે આઈ થિંક આનાથી વધારે કંઈ સ્વાધ્યાય આવે ત્યાં સુધીમાં કરવાનું નથી થતું ઓકે ચાલો હવે ના ઉદાહરણની વાત એ શરૂ કરીએ ને ફાઇન થોડીક વાર રાહજો ચલો રાહજો બસ સ્ટેચ્યુ કરી લ્યો અને લખી લ્યો આલો હું વચ્ચેથી નીકળી જાઉં ઝડપ રાખો થઈ ગયું ને સ્ટેચ્યુ કરીને લખી લેજો બહુ સરળ ટોપિક આવ્યો મજા આવે એવો ચાલો હવેના દાખલાઓની વાત કરશું ને ઉદાહરણ 20 શરૂ થાય છે આપણી વાત જોઈ લઈએ ઉદાહરણ 19 કમ્પ્લીટ થઈ ગયું છે ને હા હમણાં છેલ્લે ગણ્યું આપણે પેલું વિધાનસભાની ચૂંટણી વાળું ઉદાહરણ 20 બે શ્રેણીકો એ અને બી આપ્યા છે ચકાસો કે એ ડેશ નો ડેશ બરાબર એ પ્લસ બી નો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ અને કોઈ પણ અચળ કે માટે કે બી ડેશ બરાબર ગુણધર્મો ચેક કરવાના છે શ્રેણીકે 3 રૂટ 3 2 4 2 0 શ્રેણીક બી 2 માઇનસ 1 2 1 2 4 હવે પેલું એ ડેશ નો ડેશ બરાબર એ તો આપણને આપ્યો છે ને આપણે એ ડેશ લખીએ તમે પરિવર્ત લખો ને એટલે કક્ષા છે ને એ આમ ઊંધી થઈ ગયો એમ બાય એન કક્ષાનો શ્રેણીક હોય અને એનો પરિવર્ત લખો એટલે એન બાય એમ કક્ષા થઈ જાય હાર છે એ સ્તંભમાં બદલી જાય સ્તંભ હારમાં પેલો સ્તંભ છે 3 4 તો એની હાર થઈ જાય 3 4 પછી બીજો સ્તંભ છે એની બીજી હાર અને ત્રીજા સ્તંભની ત્રીજી હાર એનો પાછો પરિવર્ત લ્યો આ એક શ્રેણી છે માનો હવે પાછો પહેલો સ્તંભ છે એમાંથી પહેલી હાર બનાવો એટલે 3√3 2 અને બીજો સ્તંભ છે એમાંથી બીજી હાર બનાવો થઈ ગયો ને પાછો શ્રેણી કે પરિણામ ચેક થઈ ગયું બરાબર છે બીજો ગુણધર્મ જે ચેક કરવાનો કીધો છે એ છે એ પ્લસ બી નો પૂરક બરાબર એ નો પૂરક પ્લસ બી નો પૂરક એટલે આપણે પરિણામ નહીં લખીએ ડાબી બાજુ ગણવા માટે આપણે એ અને બી નો સરવાળો એ લખીએ
ત્રણ વત્તા બે એટલે પાંચ, રૂટ થ્રી માઇનસ વન, ટુ પ્લસ ટુ એટલે ફોર, ફોર પ્લસ વન ફાઇવ, ટુ પ્લસ ટુ ફોર, અને ઝીરો પ્લસ ફોર એટલે ફોર. હવે એનો પરિવર્ત છે ને, ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવું હે ને. એનો પરિવર્ત ફાઇવ ફાઇવ, રૂટ થ્રી માઇનસ વન ફોર, ફોર ફોર એ, એ ડેશ પ્લસ બી ડેશ એ સીધા લખશું, બે પરિવર્ત સીધા લખશું, પછી સરવાળ કરી લેશું. એ ડેશ થ્રી ફોર, રૂટ થ્રી ટુ, ટુ ઝીરો, પ્લસ બી ડેશ ટુ વન, માઇનસ વન ટુ, ટુ ફોર. એ બંનેનો સરવાળો ત્રણ ને બે પાંચ, ચાર ને એક પાંચ, અહીંયા રૂટ થ્રી માઇનસ વન, ટુ પ્લસ ટુ ફોર, ફોર અને ફોર. જુઓ એ અને બીમાં સમાન શ્રેણી મળે ને, તો એ અને બી પરથી એ પ્લસ બી નો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ. ત્રીજું પરિણામ, કે ગુણ્યા બી એનો પરિવર્ત કોઈ પણ અચળ એટલે કે જ રાખવાનો છે આપણે, કોઈ ચોક્કસ સંખ્યા લેવાની નથી. બિચારા શ્રેણીક ને અહીંયા વાગી ગયું, ઇન્જર્ડ થઈ ગયું, થઈ ગયું રિપેર, હો કઈ નથી એને ચિંતા કરવામાં. કે બી એનો પરિવર્ત નંબર ત્રણ, કે પેલા છે ને કે ઇન્ટુ બી લખીએ, શ્રેણીક બી ના બધા ઘટકોને કે વડે ગુણીને લખીએ એટલે ટુ કે માઇનસ કે, ટુ કે, કે તું કે નહીં ટુ કે. હવેનો પરિવર્ત કે ગુણ્યા બી નો પરિવર્ત, પરિવર્ત લખવાનું કેટલું સરળ છે કા, મજા આવે એવું છે ને. એને આપણે એ કહી દઈએ, હવે બી ડેશ પેલા બી નો પરિવર્ત એટલે ટુ વન, માઇનસ વન ટુ, ટુ ફોર. એને કે વડે ગુણીએ એટલે કે ઇન્ટુ બી ડેશ, બધાને કે વડે ગુણવાના, ટુ કે, કે માઇનસ કે, ટુ કે, ટુ કે, ફોર કે. શ્રેણીક બી તો એ અને બી પરથી થઈ ગયું ને પરિણામ, કે બી નો પૂરક બરાબર કે ગુણ્યા બી નો પૂરક. ચલો એટલે વીસમું ઉદાહરણ પૂરું થઈ ગયું. એકવીસમું ઉદાહરણ, શ્રેણીક એ બરાબર સ્તંભ શ્રેણીક છે, થ્રી બાય વન, માઇનસ ટુ ફોર ફાઇવ, અને શ્રેણીક બી એ હાર શ્રેણીક છે, વન બાય થ્રી, વન થ્રી માઇનસ સિક્સ.
ए गुणिया बी नो पूरक बराबर बी नो पूरक गुणिया ए नो पूरक, आउ चकासो। ओके, ए गुणिया बी नो पूरक ई मेळवा माटे पहेला छे ने ए इंटू बी आ गणी लईए आपणे, कक्षा खबर छे ने, आ थ्री बाय वन छे, आ वन बाय थ्री एटले थ्री बाय थ्री आवशे। अवगुणाकार कर्यो छे आपणे एक वखत, माइनस बे थी बधाने गुणो, पछी चार थी पछी पांच थी त्रण हार थई गई ने, એટલે માઇનસ બે માઇનસ છ બાર, ચાર ચાર તેરી બાર, માઇનસ ચોવીસ, પાંચ પંદર, માઇનસ ત્રીસ, માટે એ ગુણ્યા બીનો પરિવર્ત પૂરક જેવું થાય ને, માઇનસ ફોર સોરી માઇનસ ટુ ફોર ફાઈવ, પછી માઇનસ સિક્સ ટ્વેલ્વ ફિફ્ટીન, અને ત્રીજી હા થશે ટ્વેલ્વ માઇનસ ટ્વેન્ટી ફોર માઇનસ થર્ટી, એટલે એક પરિણામ થઈ ગયું। હવે બી ડેશ ગુણ્યા એ ડેશ, તો એમાં પરિવર્તન ઈ ડાયરેક્ટ લખશું આપણે, બી ડેશ એ ડેશ, શ્રેણીક બી ડેશ લખો એટલે હાર શ્રેણીક છે એ સ્તંભ શ્રેણીક થઈ જાય ને, વન થ્રી માઇનસ સિક્સ, અને એ ડેશ લખો તો એ જે સ્તંભ શ્રેણીક છે એ થઈ જાય હાર શ્રેણીક, માઇનસ ટુ ફોર ફાઈવ, થ્રી બાય વન, બાજુનો શ્રેણીક વન બાય થ્રી એટલે ગુણાકાર થ્રી બાય થ્રી, વળી પાછું આની જેમ જ પેલા માઇનસ ટુ ફોર ફાઈવ ને વન વડે ગુણીને લખો, પહેલી હાર પછી થ્રી વડે બીજી હાર અને પછી માઇનસ સિક્સ વડે એટલે ત્રીજી આ, માઇનસ ટુ ફોર ફાઈવ, માઇનસ સિક્સ ટ્વેલ્વ ફિફ્ટીન, ટ્વેલ્વ માઇનસ ટ્વેન્ટી ફોર માઇનસ થર્ટી, હાલો તો ખરા આપણે જોઈએ આ બે હરખા થયા, હા એલા તો હરખા થઈ ગયા, હે સરસ ગુડ, તો એ અને બી પરથી એ બી ડેશ બરાબર બી ડેશ એ ડેશ, પછી ઉદાહરણ બાવીસ, શ્રેણીક બી બરાબર એક થ્રી બાય થ્રી કક્ષાનો શ્રેણીક છે, એને એક સંમિત અને એક વિસંમિત શ્રેણીકના સરવાળા તરીકે વ્યક્ત કરો, આપણે હમણાં નોંધમાં લખ્યું ને એ બરાબર વન હાફ એ પ્લસ એ ડેશ પ્લસ વન હાફ એ માઇનસ એ ડેશ, વન હાફ એ પ્લસ એ ડેશ એ શું છે સમિત શ્રેણીક, અને વન હાફ એ માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણીક, તો આપણને એક શ્રેણીક બી આપ્યો છે ટુ માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ વન થ્રી ફોર અને વન માઇનસ ટુ માઇનસ થ્રી, પહેલું કામ શું કરશું આપણે બી ડેશ લખી લેશું, બાજુમાં લખી લેવો છે સરવાળોને બાદ બાકી કરવાની મજા આવે ને, એને પહેલી હાર ટુ માઇનસ વન વન, બીજી હાર માઇનસ ટુ થ્રી માઇનસ ટુ, અને ત્રીજી હાર માઇનસ ફોર ફોર માઇનસ થ્રી, બરાબર તો સંમિત શ્રેણી એટલે કોણ, વન હાફ બી પ્લસ બી ડેશ, બી પ્લસ બી ડેશ તમે ડાયરેક્ટ ગણી શકો, અને એટલે તમે બાજુમાં લખ્યા છે સરવાળો કરવાનું તો ઈઝી છે ને, સાવ ફોર માઇનસ થ્રી માઇનસ થ્રી માઇનસ થ્રી સિક્સ, ટુ માઇનસ થ્રી ટુ માઇનસ સિક્સ, એને વન બાય ટુ થી ગુણી અહીં લખવા જોઈએ, આપણી ફરજ છે, તમે એમને મૂકી દો એમ ના આવે, ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ થ્રી વન માઇનસ થ્રી બાય ટુ વન અને માઇનસ થ્રી, બરાબર ને, ડન। હવે વિસમિત શ્રેણીક,
હજી સમિત શ્રેણીક લખો, વિસમિત લખવાનું બાકી છે. એ શું છે? વન હાફ બી માઇનસ બી ડેશ. સંમિત શ્રેણી વન હાફ બી માઇનસ બી ડેશ. હવે જોજો અગ્ર વિકર્ણ પર બધા જીરો આવી જશે. જોઈએ તો બાકી તો કરીએ, ખ્યાલ આવશે. અને આમ ક્રોસમાં વિરુદ્ધ નિશાની વાળા સભ્યો ત્યાંથી જોતા જાઓ. જીરો બાદ બાકી છે, માઇનસ વન માઇનસ ફાઈવ. જીરો માઇનસ વન માઇનસ ફાઈવ, નીચે માઇનસ વન પ્લસ ટુ એટલે વન, પછી જીરો અને પછી સ્લીક સિક્સ. વન જીરો સિક્સ, વન પ્લસ ફોર એટલે ફાઈવ, માઇનસ ટુ માઇનસ ફોર એટલે માઇનસ સિક્સ, અને માઇનસ થ્રી એમાંથી માઇનસ થ્રી બાદ એટલે જીરો. જો આપણે જે ગુણધર્મ કીધા હતા એવું જ મળ્યો ને, થઈ ગયો. સરવાળા તરીકે વ્યક્ત કરો. ઓહો, બેનો સરવાળો કરવો પડશે કીધું છે ને એટલે. હાલો, વન હાફ બી પ્લસ બી ડેશ પ્લસ વન હાફ બી માઇનસ બી ડેશ. શ્રેણી બી ટુ માઇનસ ટુ માઇનસ ફોર, માઇનસ વન થ્રી ફોર, વન માઇનસ ટુ માઇનસ થ્રી. એક વસ્તુ ભૂલાઈ ગયો છોકરો, હું અહીં બરાબર કરી લઉં છું. એને વન બાય ટુથી ગુણવા ના પડે તો પછી જીરો માઇનસ વન બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુ, વન બાય ટુ જીરો થ્રી, ફાઈવ બાય ટુ માઇનસ થ્રી જીરો. સમિત શ્રેણી ક્યાં ગયો? એ રહ્યો ત્યાં. ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ, માઇનસ થ્રી બાય ટુ થ્રી વન, માઇનસ થ્રી બાય ટુ વન માઇનસ થ્રી પ્લસ. હવે વિસમિત શ્રેણી જીરો માઇનસ વન બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુ, વન બાય ટુ જીરો થ્રી, ફાઈવ બાય ટુ માઇનસ થ્રી જીરો. આપણને જેમ પ્રશ્ન કીધો હતો એમ જ જવાબ આપ્યો. આપણો પ્રશ્ન હું હતો ખબર છે, પાછું જોવો જઈએ. તમે શ્રેણી બી ને એક સમિત અને એક વિસમિત શ્રેણીના સરવાળા તરીકે વ્યક્ત કરો. આ રહ્યો ટેલી કરવો છે જવાબ, હું જોઈ લો. હાલો ડન. ત્યાં આપણા આ નવા ટોપિકના ઉદાહરણો એની વાત એ પૂરી થઈ. બહુ સરળ ટોપિક છે કા, ઇન્ટરેસ્ટિંગ, મજા આવ્યો. ઉતાવળે સરવાળા બાદબાકીમાં ભૂલ ના થાય એ જોતા રહેવાનું, બરાબર છે? એટલે ઉદાહરણ બધા પૂરા થઈ ગયા, હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરવાની વાત થઈ 3.3. તો આઈ થિંક આપણે આવતા લેક્ચરમાં એની વાત કરશું. આમાં તમે કંઈ પાકું કરો, ધ્યાન દો ને એવું નહીં કહું તમને, ખાલી ગણતરી કરતા હો ત્યારે ધ્યાન રાખજો કે સરવાળા બાદબાકી ભૂલ ના પડે. ગુણાકાર નથી, સરવાળા બાદબાકી જ કરવાના છે. ગુણધર્મો એવા છે, આ એ ગુણ્યા બી નો પરિવર્ત બરાબર બી નો પરિવર્ત ગુણ્યા નો પરિવર્ત, એમાં ગુણાકાર આવશે. એટલા પૂરતું જ ચેક કરવાનું હોય ને પરિણામથી. એ બહુ સહેલો ટોપિક છે, ઇઝી ગોઈંગ. મળીએ આવતા લેક્ચરમાં. ચાલો.